सर्वावतारी अजोड़ मूर्ति सदाए दिव्य साकार उपास्य इष्टदेव श्री स्वामीनारायण भगवान अपना जीवन प्राण बापाश्री सनातन धर्म सम्राट धर्म धुरंधर गुरुदेव जीवन प्राण स्वामी बापा पंचम वारसदार आचार्य स्वामी जी महाराज वर्तमान समय श्री स्वामीनारायण गादी नो सुकान संभाली रहेला श्री जितेंद्र प्रियदास जी स्वामी सर्वे ने अपनी परंपरा ने नमस्कार करी वंदन करी प्रेम थी आदर करी आज आपणे यथाशक्ति यथामति काळी चौदस काळी चौदस नु नाम केम पड्युं काळी चौदस ना दिवसे लोको शू शू करे छे समाजमां तेनी शू मान्यता छे कया लोको तेने केवी रीते मनावी रह्या छे ते समजवाने माटे आपे कोशिश करीशुं आद्य आचार्य प्रवर सनातन धर्म सम्राट गुरुदेव जीवन प्राण स्वामी बापाए आ विषय समझावता प्रसंगोपात तेवो श्रीए सरस मजानु आनु विश्लेषण कर्यु छे कारी चौदस आसो वद चौदस आसो वस चौदस ना दिवसे लोको एने काळी चौदस करीने मनावी रह्या छे काळी चौदस एने लोको नरक चतुर्दशी पण कहे छे केम नरक चतुर्दशी कहे छे एने पण आपणे જોઈશું આની પૌરાણિક અનેક અનેક કથાઓ તે છે આપણા ભારતીય ઋષિ મહર્ષિઓએ પોતાના જ્ઞાન મુજબ પોતાની માન્યતા મુજબ આ નરક ચતુર્દશીનું પણ વર્ણન કરેલું છે આના અનેક વિધિ વિધાનો પણ ઋષિ મહર્ષિઓ બતાવ્યા છે અને એ જ ઋષિ મહર્ષિઓ બતાવેલા વિધિ વિધાનને આપણા ગુરુદેવ જેને સ્વામિનારાયણ ભગવાને કહેલું કે તમારી ચોથી પેઢીએ નવસર્જન થશે એ નવસર્જન કરનારા મમ ગુરુ આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા સમજાવે છે પૂર્વે કોઈક સમયમાં ઋષિ મહર્ષિઓએ પોતાના આત્માની ઉન્નતિને માટે આત્માની શાંતિને માટે જગતમાં કેમ કરીને શાંતિ પ્રસ્થાપિત થાય આ ઉમદા હેતુથી યજ્ઞકુંડ બનાવી અને એમાં હૂત દ્રવ્યો એકત્રિત કરી અને હવનનો પ્રારંભ તે કર્યો એમાં માંગલિક દ્રવ્યોની આહુતિ ઋષિ મહર્ષિઓ તે આપવા માંડ્યા ઋષિ મહર્ષિઓનો ધ્યેય પારદર્શક હતો
સૌ સમજાતા સમજતા હતા કે આ લોક કલ્યાણને અર્થે સમાજને આ શાંતિને માટે આ કાર્ય કરી રહેલા છે, અને જ્યાં સારું કાર્ય થતું હોય ને ત્યાં વિઘ્ન સંતોષીઓ પણ હોતા હોય છે, એ દુનિયાનો ક્રમ છે એવું આપણા પુરાણની કથાઓ તે આપણે બતાવે છે. યજ્ઞકુંડમાં તલનો આહુતિ તે અપાય, જવ તલ સુગંધિમાન દ્રવ્ય ગુગળ વગેરે વગેરેની આહુતિ અપાય, ઘૃતની પણ આહુતિ અપાય, ચોખા અને દૂધનું મિશ્રણ કરીને સરસ મજાનો દૂધપાક કરી સરસ મજાની એને વાનગી બનાવે એની પણ આહુતિ અપાય, અને તૈલસ્ય તેલમ કહેતા તલનું જે તેલ તેની પણ આહુતિ તે અપાય. ઋષિ મહર્ષિઓ શાંતિથી પોતાનું આ કાર્ય કરી રહેલા હતા, સારા એ સંપથી આ કાર્ય ચાલી રહેલું હતું. દિનોદિન ઋષિ મહર્ષિઓ આનંદમાં આવી ગયા કે હાશ આપણા આત્માની ઉન્નતિને માટે આજે શરીરને ઇમ્યુનિટી પાવર જોઈએ છે ને ભાઈ, શરીરને આજે ઇમ્યુનિટી પાવર હોય તો કોરોના વગેરે વાયરસ અનેક પ્રકારના વાયરસ બધા ફેલાતા જ હોય છે ભાઈ. તમે બધાએ સુજ્ઞા વિજ્ઞાનીઓ છો, સારું સમજી શકો એવું છો, વાયરસ એક પ્રકારનો નથી, અનેક પ્રકારના વાયરસો આજે બધા ઘૂમતા રહેતા હોય છે, પણ જો ઇમ્યુનિટી પાવર બરોબર હોય તો વાયરસ તમને કોઈ પ્રકારનો વિઘ્ન કરી શકે નહીં. આ ઋષિ મહર્ષિનું કાર્ય જોઈને જ્યાં યત્ર સુર તત્ર અસુર એવ વર્તતે, સુર મીન્સ સારા વિચારવાળા પવિત્ર વિચારવાળા, જેને આપણે કહીએ સંતો ઋષિ મહર્ષિઓ કહીએ સાધુ મહાત્માઓ કહીએ, સારા વિચારવાળા બધા આવી રીતના આપણા શાસ્ત્રકારો એને કહે છે. પછી એ ત્યાગી હોય તો ભલે, ગૃહસ્થી હોય તો ભલે, અને બાઈ હોય તો ભલે, નાનું બચ્ચું હોય તો પણ ભલે, સારો વિચાર જોઈએ, પવિત્ર વિચાર જેને આપણે સાત્વિક વિચાર તે કહીએ. આ જ વાતને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં સારી રીતે દોહરાવી રહ્યા છે. ઋષિ મહર્ષિઓ આ કાર્ય કરી રહેલા હતા. સુર અને અસુરની તમને વાત કરી, અસુર એટલે એનાથી સુરથી ઓપોઝિટ એટલે અસુર, કોઈનું સારું કાર્ય પણ દેખી શકે નહીં. કોઈક માણસ ઊંચો આવતો હોય સારું કાર્ય થતું હોય તો એમાં વિઘ્ન કરવાને માટે તત્પર થઈ જાય, પરિસ્થિતિ એને ખરાબ કરવાને માટે પોતે ઉદ્યમશીલ બને, આને કહેવાય અસુર. અને લોકોનું સારું ચિંતવન કરતો હોય, કોઈ લોકો આગળ કેમ આવે, બધા કેમ સ્નેહ અને સંભથી રહી શકે, બધા કેમ સત્સંગને પામી શકે, આવા સારા સારા વિચારો કરે તે સુર કહેવાય. હવે અસુરોએ આ વિઘ્ન કરવાને માટે ખૂબ જ ભયંકર તોફાન તે આદર્યો. આ ભયંકર તોફાન આદરીને યજ્ઞને દૂષિત તે કર્યો. દૂષિત કર્યું એટલે એ યજ્ઞને ચાલુ ભાષામાં કહીએ તો એને અભડાવવાના માટે તૈયાર તે થઈ ગયા. ઋષિ મહર્ષિઓ હવન કરતા હોય ત્યારે તો કાંઈ એનું ચાલે નહીં, ઋષિ મહર્ષિઓ કંઈક બીજી ક્રિયામાં હોય, એક બે ઋષિ મહર્ષિઓ ત્યાં બેઠા હોય, કોઈક નાનું બાળક હોય, એ જોઈને બધા અસુરો ત્યાં આવી અને તરબત્તર લોહીથી ખદબત્તું જે પ્રાણી તેને યજ્ઞકુંડમાં હોમી દે. આવી રીતે અનેક પ્રકારના વિઘ્નો અસુરો તે કરવા માંડ્યા અને પરિસ્થિતિને એટલી બધી બગાડી કાઢી, એટલી બધી બગાડી કાઢી, ઋષિ મહર્ષિઓ થાકી ગયા. ઋષિ મહર્ષિઓ જ્યારે પરવશ બન્યા, પરિસ્થિતિને પોતે કાબુ કરી શક્યા નહીં, ત્યારે સાથે મળીને એવો વિચાર કર્યો કે આપે પાર્વતીજીને પ્રાર્થના તે કરીએ. જગત જનની પાર્વતી, દુનિયાને એમ કહેવાય છે કે જગત જનની પાર્વતી માતા જે એને માનતા હોય, ઋષિ મહર્ષિઓ એને આહવાન કર્યું
પાર્વતીજીને બોલાવ્યા. પાર્વતીજી ત્યાં આવ્યા. આ પૌરાણિક કથા છે ભાઈ, પુરાણની કથા છે. અને ઋષિ મર્ષિઓને કીધું, ક્યા શું છે વિઘન, કેમ તેમ મને અહીંયા બોલાવી છે? પાર્વતીજી આગળ ઋષિ મહર્ષિઓએ પોતાનું જે દુઃખ, પોતાનું જે આ લોકો અસુરો જે લાય વરસાવી રહ્યા હતા, યજ્ઞકુંડને વારંવાર ધ્વંસ કરી નાખતા હતા, એટલે યજ્ઞકુંડને પણ તોડી નાખતા હતા. કારણ કે જો ઋષિમુનિઓનું કાર્ય સિદ્ધ થાય તો દેવો બધા બળમાં આવી જાય અને અસુરો બધાય નિર્બળ બની જાય. આ કાર્ય આ અસુરોથી જોઈ શકાતું નથી. એ બધું ઋષિ આ પાર્વતીજીને આપણા ઋષિ મહર્ષિઓએ પ્રાર્થના કરી, બધી વાત જણાવી કે હવે તો અમે થાકી ગયા છીએ, ખૂબ જ પ્રયત્ન કર્યો પણ કોઈ પણ રીતે આ અસુરો અમને અમારું કાર્ય સિદ્ધ કરવા દેતા નથી. પાર્વતી સાંભળીને ખૂબ જ કોપાયમાન થઈ ગયા અને એ અસુરોનો સંહાર કરવાને માટે પાર્વતીજીએ ત્યાં પ્રતિજ્ઞા તે લીધી કે હે દેવો, તમે સમાજના કલ્યાણને માટે, લોક કલ્યાણ માટે, જગત હિતાય, જગતના હિતને માટે કાર્ય કરી રહેલા છો, તેમાં જે આ અસુરો દૈત્યો જે વિઘ્ન કરી રહેલા છે તે સર્વેને હું નાશ તે કરવાને માટે કટિબદ્ધ તે બની ગઈ છું. એમ બોલીને પાર્વતી અતિશય ગુસ્સાયમાન થઈ ગયા, એટલા બધા ગુસ્સાયમાન થઈ ગયા કે લાલ ચોર તે બની ગયા, લાલ ઘૂમ એમની આકૃતિ બની ગઈ. આ આકૃતિ લાલ ઘૂમ બની ગઈ ને તે વખતે એમનું શરીર કાળું તે બની ગયું, શ્યામ એમનું રૂપ તે થઈ ગયું, એટલા બધા કોદાયમાન થઈ ગયા. અને અસુરોને જ્યાં જ્યાં ત્યાં તે સર્વેનો વિધ્વંસ તે કરી નાખ્યો. ત્યારબાદ આ દિવસે કાળી ચૌદશ એટલા માટે કહેવાય છે, પાર્વતીજીનું રૂપ શ્યામ થઈ ગયું, કાળું થઈ ગયું, માટે કાળી ચૌદશ રૂપ ચતુર્થી પણ આને કહેવાય છે. રૂપ ચૌદશ આ અહીંનો હેતુ છે. પાર્વતીજી તે સમયે શ્યામ વર્ણન થઈ ગયા, કોદાયમાન થઈ ગયા, પોતાનું શરીર એકદમ કંપાયમાન થવા લાગ્યું, પ્રકૃતિ પણ કંપાયમાન થઈ ગઈ, અંગો અંગ પોતાને કંપાયમાન થઈ ગયા અને તે સમયે કાળું રૂપ થઈ ગયું, માટે કાળી ચૌદશ આ દિવસને દિવસે કામ થયું, માટે કાળી ચૌદશ આને કહેવાય છે. અને નરક ચતુર્દશી પણ આને કહેવામાં આવે છે. નરક ચતુર્દશી કેમ કે આ દિવસે પાર્વતીજીએ અસુરોને નરકમાં પોકાળ્યા, માટે નરક ચતુર્દશી તે કહેવામાં આવે છે. આ રીતની પુરાણની કથા છે. અને આ જોઈને અસુરના ગુરુ શુક્રાચાર્યજી, અસુરો એમની પાસે પહોંચ્યા, અસુરો શુક્રાચાર્ય પાસે પહોંચ્યા અને શુક્રાચાર્યને હાજીજી કરી શુક્રાચાર્ય અસુરોનો પક્ષ ખેંચવા લાગ્યા. જે જેના હોય ને તે તેનું જ કહે ને ભાઈલા. આપે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, સ્વામિનારાયણ ભગવાનની પરંપરા એની સર્વોપરી નિષ્ઠા ઉપાસના પ્રતિવતાની ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણે કોને હાજીજી કરીએ? આપણે એકમેવ અદિત્યમ બ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ. તેમ આ લોકો અસુરો બધા ભેગા થઈને શુક્રાચાર્ય પાસે તે ગયા અને શુક્રાચાર્ય પણ કોદાયમાન થઈ ગયા, એ પણ દૈવોને દુઃખ આપવાને માટે તત્પર થઈ ગયા. આવી રીતે ભાઈ મહાભયંકર વર્ષો સુધી યુદ્ધ તે ચાલ્યું. અને ત્યારબાદ એમ કહેવામાં આવ્યું ભાઈ દેવોનો વિજય થઈ ગયો અને જે અસુરો હતા તે બધા પરાજયને પામેલા અસુરો શાંતિથી બેઠા તો નહીં, પરંતુ જેમ આપણામાં કહે છે ને હાર્યો જુગારી બમણું રમે, તેમ ધીરે ધીરે ધીરે, કારણ કે આને મતિ જેવી થઈ ગયો હોય, જેની બુદ્ધિ બગડી એનું બધું જ બગડ્યું, જેની બુદ્ધિ બગડી એનું બધું જ બગડ્યું, સમજી લેજો ભાઈ. એટલા માટે એ લોકો તે સમયે તો શાંત થઈ ગયા, પણ આ લોકો આ કાર્ય કરવામાં
ધીરે ધીરે ચાલુ તે રાખ્યું. આવી એક પુરાણની કથા છે. આ એક વાત તમને મેં જણાવી. હવે બીજી વાત જણાવવાની હું કોશિશ કરું છું, મને લાગે છે તમને ગમશે. કાળી ચૌદસના દિવસે એક રાજા તે હતો. આ વાત છે હવે કૃષ્ણ ભગવાનના સમયની. આ વાત આપણે આવી કૃષ્ણ ભગવાનના સમયની. અને કૃષ્ણ ભગવાનના સમયમાં એક રાજા તે હતો. રાજા દુરાચારી અત્યાચારી હતો. પ્રથમ તે સારો હતો. સત્તા મળે છે ને માણસને, ત્યારે સત્તા આવ્યા પછી માણસ શું કરે છે કંઈ કહેવાતો નથી. એને બધા એ રાજાને અઘોરી તાંત્રિકો તે ઘેરી વળ્યા. અને રાજા પછી દુરાચારી બની ગયો. એટલું બધું દુરાચારી અત્યાચારી બની ગયો કે ન પૂછો વાત. એ રાજાએ પોતાના રાજ્યમાં જ્યાં જ્યાં કોઈ કન્યા દેખાય તે કન્યાને બંદીખાને નાખી દે. બોલો, નિર્દોષ કન્યા, કોઈ પ્રકારનો ગુનો ન હોય, કોઈ પ્રકારનો અપરાધ ન હોય, એ કન્યાને જુએ અને એને ઓર્ડર કરેલો, જ્યાં જ્યાં કન્યા દેખાય તે કન્યાને પકડી લાવવાની અને એને બંદીખાને નાખી દેવાની. દેખો, આ અત્યાચારી દુરાચારી કહેવાય. આને કહેવાય આસુર વૃત્તિ. સુર એટલે સારું, અસુર એટલે ખરાબ. હા, માણસ પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્યારે સારા વિચારો કરે છે ત્યારે ભગવાનનો ભક્ત બનતો હોય છે, અને એનો એ માણસ જ્યારે ખરાબ વિચાર કરે છે ત્યારે અસુર બની જતો હોય છે. ધ્યાન આપજો. આ ભાઈ, આપણે પણ સમજવાનો છે, વે આર વી, આપણે ક્યાં છીએ. જ્યારે આપણે સારા વિચાર કરીએ, સાત્વિક વિચાર કરીએ, ભગવાનના ભક્તિના વિચાર કરીએ, સમાજનું સારું થવાનો વિચાર કરીએ, પરિવારનું સારું થવાનો વિચાર કરીએ, ત્યારે આપણે દૈવી કહેવાઈએ. અને જ્યારે એનાથી વિપરીત જ્યારે આપણા વિચારો થાય તો સમજી લેવાનું આપણે ક્યાં ગયા. મારે કહેવું નથી, તમે સમજી શકો એમ છો. આ દુરાચારી રાજાએ બધી પોતાના રાજ્યમાંથી, મોટું તેનું રાજ્ય હતું, 16,000 કન્યાઓને ભેગી કરી. દેખો, 16,000 દીકરીઓને ભેગી કરી અને બધાને બંદીખાને નાખી અને હાહાકાર ચમકી ગયો. આ કન્યાઓના માતા પિતા પણ ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા. ત્રાહિમામ પોકારવા માંડ્યા, કોણ અમને બચાવે, કોણ અમને બચાવે. આ પ્રકારનો જ્યારે ઉદ્ઘોષ થયો, એ ઉદ્ઘોષ મર્યાદા પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની પાસે પહોંચ્યો. અને શ્રી કૃષ્ણચંદ્રએ વિચાર્યું કે આ કાર્ય આ લોકોનો જે કન્યાઓને જે હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે, ત્રાસ આપી રહ્યા છે, તેને મારે રક્ષણ કરવું. એટલે શ્રી કૃષ્ણ ભગવાને સત્યભામાને સાથે લઈને રથમાં બેસીને એને રક્ષણ કરવાને માટે, કન્યાઓના બચાવવાને માટે ત્યાં ગયા. શ્રી કૃષ્ણચંદ્ર સત્યભામા પોતાના જે પટડાણી તેને સાથે લઈને, કારણ કે એમને હતું એમની જોડે કન્યાઓને જે જીતે એની જોડે પત્ની હશે તો જ એ જીતી શકશે, આવું વરદાન હતું. આજે દુષ્ટ રાજાને એટલા માટે સત્યભામાને શ્રી કૃષ્ણચંદ્રજી ત્યાં લઈ ગયા હતા. ખૂબ યુદ્ધ થયું, તુમુલ એટલે ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુર એને નામ પાડ્યું. એને એ રાજાને નરકમાં તે ફેંકી દીધો, માટે નરકાસુર એનું નામ તે પડ્યું. આ દિવસ હતો કાળી ચૌદસનો દિવસ. અને બધી કન્યાઓને મુક્ત તે કરી, બધી કન્યાઓને મુક્ત કરી અને બધાને કીધું જાઓ તમારે ઘેર આનંદથી કિલોલથી તમે જાઓ. કન્યાઓ ગઈ તો ખરી, એના માતા પિતા પણ ખૂબ આનંદ થઈ ગયા. બધા એને શાંતિ 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 થઈ ગઈ. હવે કેટલીક કન્યાઓ એમ વિચારે છે કે અમે ઘેર જઈને કરીશું શું, અમને કોણ સ્વીકારશે. માટે બધી ભેગી મળીને વિચાર કર્યો કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને કહી તમે અમારો સ્વીકાર તે કરો, અમે સમાજમાં જઈશું તો અમારો કોણ સ્વીકાર કરશે, કારણ કે અમને બંદીખાને આને નાખેલી હતી. સમાજ કોઈ સાચું જોવાને માટે બહુધા તૈયાર નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તમારી વાત સાચી છે, કારણ કે એ તો મર્યાદા પુરુષોત્તમ. શ્રી કૃષ્ણચંદ્ર પોતે મર્યાદા પુરુષોત્તમ. એને વિચાર્યું કે હું તમને વિચારીને પછી જવાબ આપીશ. ત્યારે બધી 16,000 કન્યાઓ કહે છે કે હે કૃષ્ણ ભગવાન, તમે વિચારો નહીં, તમે અમારી પ્રાર્થના સાંભળો. હા, એ 16,000 કન્યાઓ કહે છે કે તમે અમારી પ્રાર્થના સાંભળો. આવું ભાગવતમાં બધું કહેલું છે,
પુરાણમાં પણ કહેલું છે, અને શ્રી કૃષ્ણ ભગવાને 16,000 કન્યાઓને પોતાની રાણી તે બનાવી. એ 16,000 જે કન્યાઓ હતી, 16,000 કન્યા અને અષ્ટપટરાણી એને શ્રી કૃષ્ણ ભગવાને સ્વીકાર કર્યો. આ દિવસે નરક ચતુર્થદી એટલે ઓલા રાજાને નરકમાં મૂકી દીધો અને આ કન્યાઓને સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન પરણ્યા. આ બીજી એક કથા નરક ચતુર્દશીની કાળી ચૌદશની કથા તે છે. કાળી ચૌદશના દિવસે લોકો તંત્રવિદ્યા કરતા હોય છે, તાંત્રિક લોકો. તંત્રવિદ્યા ક્યાંથી આવી? હા, સવાલ થાય ને, તંત્રવિદ્યા ક્યાંથી આવી? તંત્રવિદ્યા આપણે આપી શિવજી ભોળાનાથે, એવું આપણા શાસ્ત્રો કહે છે. કારણ કે જ્યારે બોલવાનું સર્ચ કરીને બોલીએ ને તો સરસ મજાનું મને સંતોષ થાય કે હા, મારી પરીક્ષા હું સારી રીતે આપી રહ્યો છું, મારું પેપર સારી રીતે ગયું છે. શિવજીએ તંત્રવિદ્યા બનાવી અને તંત્રવિદ્યા બનાવ્યા બાદ કેટલાક લોકો તેને બીજી રીતે એનું સેવન કરવા માંડ્યા. જેમ અત્યારે બધા આપણા નેટવર્ક ચાલે છે, નેટવર્ક ચાલે છે, જ્યાં જ્યાં આ બધી આધુનિક સુવિધા આવી, નેટ રૂપી કેટને કરી સેટ, નેટ રૂપી કેટને કરી સેટ, અને ભાઈ પોતે બન્યા અપસેટ, ગાંડા થઈ ગયા. કેટલાય નથી જોતા તમે બધાય? અમે તો જોઈએ છીએ. બધાએ નેટ રૂપી કેટને સેટ કરી અને પોતે અપસેટ થઈ ગયા, ગાંડા થઈ ગયા. એમ તંત્રવિદ્યા શિવજી તો આપી, પરંતુ અસુર વિદ્યાવાળા હોય ને, પહેલે તમને કીધું એમ, એ વિદ્યાને બીજી રીતે ફેરવા માંડ્યા. તાંત્રિક એને કહેવામાં આવે છે. આ બધા એને તાંત્રિક વિદ્યાવાળા કહેવામાં આવે છે. એને વામ માર્ગી પણ કહેવાય છે. કામો કામ ઉત્તેજિક વાસના પોષવાને માટે બધી વિદ્યાઓ પોતે વાપરવા માંડ્યા. વામ માર્ગી કહેવાય, અઘોરી કહેવાય. આ બધા નેગેટિવિટીમાં બધા જતા રહ્યા, પોઝિટિવને જવાને બદલે બધાએ નેગેટિવમાં જતા રહ્યા. માટે આ દિવસના દિવસે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈએ મારા ભક્તે ક્યારે પણ ડરવું નહીં. તંત્ર શું છે? તંત્ર સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, સ્વામિનારાયણ નામ બોલીએ અને બધાએ તંત્ર એમાં સમાઈ જાય, કાંઈ ડરવાની જરૂર નથી. તમને દ્રષ્ટાંત આપું એક. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં મોરારજીભાઈ કરીને એક ભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. હા, મોરારજીભાઈ કરીને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા અને એને માવજી કરીને એક ભાઈ હતો, એ ખૂબ જ પરેશાન કરતો. મોરારજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થઈ ગયા. માવજી એને ડરાવવા આવ્યો કે જા, હું મારા આ અડદના મંત્રેલા દાણા તાળા ઉપર નાખીશ અને તને હતો નતો કરી દઈશ. બીજા માણસો બધા ગભરાઈ ગયા, પરંતુ આ મોરારજીભાઈ હતા, તેને સ્વામિનારાયણ ભગવાનનો દઢ આશરો હતો, એક નિષ્ઠા હતી, પ્રતિવતાની ભક્તિ હતી કે આ દુનિયામાં જો કરતા હરતા અને ધરતા હોય તો મારા સ્વામિનારાયણ ભગવાન તે છે. આ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપે આપણને બળ આપ્યું છે. અબજી બાપાશ્રી પણ આપણે આ સિદ્ધાંત સમજાવ્યો છે, ભાઈ બળવાન બનો, નિર્ભય રહો, શાંતિથી રહો, અરસ પરસ પ્રેમ ભાવ આદર કરીને જીવો ભલા માણસ દુનિયામાં. એક દિવસ કાળી ચૌદશના દિવસે માવજી મોરારજીભાઈને કહે છે કે હું આવું છું. ત્યારે મોરારજીભાઈ કે હું તારા ઘેર આવું છું, બોલ, તારે જે કરવું એ કર. મોરારજીભાઈ માવજીના ઘરે ગયા. માવજી તંત્રવિદ્યા જાણતો હતો, જેને આપણે કહીએ ને મેલી વિદ્યા, આપણા ચાલુ શબ્દમાં કહીએ તો મેલી વિદ્યા. માવજી અનેક પ્રકારના ધમ પછાડા કર્યા, જે કંઈ એને કરવું હતું બધું કર્યું. અડદના દાણા કિલો જેટલા નાખી દીધા, 2 કિલો જેટલા પણ ફેંક્યા, કશું જ અસર થઈ નહીં. ત્યારે ઓલા મોરારજીભાઈ કહે છે કે બોલ માવજી, કોણ સાચો, મારો સ્વામિનારાયણ સાચો કે તારી તંત્રવિદ્યા સાચી? માવજી તો નીજું મોટું કરી ગયો. મોરારજી કહે છે કે ભાઈ, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. સ્વામિનારાયણ ભગવાને અમને કાળ કર્મ માયાથી પર કરી દીધા છે. અમારા કરતા હરતા સ્વામિનારાયણ ભગવાન છે. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, ગુરુદેવ સ્વામી બાપાએ અમને આ મંત્ર આપ્યો છે.
પછી ઓલા મોરારજીભાઈ હતા ને, જે બધા અડદના દાણા નાખ્યા હતા ને, બધાએ ભેગા કરી લીધા, બધાએ ભેગા કરીને પોટલી બાંધી દીધી કપડામાં. ઓલા માવજીભાઈ કહે છે કે આને તમે શું કરશો, આને હું મારા તો મહિના સુધી તો ડાળ થશે કે ડાળ કરીને ખાઈ જઈશ એમ. ઓ તારો તને કાંઈ નહીં થાય, ના થાય મને, મારા રક્ષણ કરનારા, રક્ષાનું કવચ મારા સ્વામિનારાયણ ભગવાન મને અખંડ માટે પહેરાવી દીધું છે. જો એક આ વાત છે ભાઈ, આ રીતે સ્વામિનારાયણ ભગવાનને લે ભાગવું અહીંયા કાંઈ ન ચાલે. હે, લે ભાગવું હોય ને દરેકને ડરાવતા હોય, માટે જે નેગેટિવ વિચારવાળા હશે એ બધાએ નેગેટિવમાં જવાના. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે પોઝિટિવ, હે, ઓથેન્ટિક, ઓનેસ્ટી આપણે માણસો છીએ, આલિયા મોલિયા નથી ભાઈ, આપણે આબરૂદાર માણસો છીએ, પ્રતિષ્ઠાવાન માણસો છીએ. પ્રતિષ્ઠાવાન સાધુ સ્વામિનારાયણ ભગવાને આ સમાજને આપ્યા. એક વાત તમને વચમાં જણાવી દઉં, સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પહેલાં આપણે બધા જાણતા હતા કે સાધુઓ પણ લેભાગુ હતા, ચલમ ફૂંકે, ના ખાવાનું ખાય, ના કરવાના કાર્યો કરે, આવા બધા સાધુ મહાત્માઓ આ વેશમાં કાર્ય કરતા હતા. પરંતુ સ્વામિનારાયણ ભગવાને નિર્વેશની સાધુ સમાજને ભેટ આપ્યો, નિર્વેશની સાધુ આ સમાજને સ્વામિનારાયણ ભગવાને ભેટ આપ્યો. આ આપણે નથી કહેતા, આપણે થઈએ માટે કહીએ, પણ જે બીજા માણસો છે ને એ પણ કહે છે કે જો સાધુ નિર્વેશની બનાવ્યા હોય તો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં નિર્વેશની સાધુ બન્યા, પંચવર્તમાને પાડવાવાળા નિષ્કામ સંતો સ્વામિનારાયણ ભગવાને આ સમાજને ભેટ આપ્યા. બીજી વાત તમને વાત જણાવી દઉં, કાળી ચૌદશ દિવસે લોકો શું કરે, તંત્ર વિદ્યા કરતા હોય, મસાણમાં જાય, આ તે કરે, ભૂત પ્રેત, આ દિવસે લોકો શું કરે છે, હનુમાન દાદાનું પૂજન કરે છે. કાળી ચૌદશના દિવસે હનુમાન દાદાનું પૂજન કરે અને હનુમાન દાદાને અડદના વડા બનાવીને જમાડે, કારણ કે આ તંત્ર વિદ્યાવાળા અડદને વધારે પસંદ કરતા હોય છે. માટે કાળી ચૌદશના દિવસે હનુમાન દાદાનું પૂજન લોકો કરતા હોય છે. બીજી વાત જણાવી દઉં, આપણા પ્રખર અને નિદર્શ સિદ્ધાંતવાદી આપણા ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, એમની પાસે એક ભગત આવ્યો, એનું ભગતનું નામ હતું જીજીભાઈ પટેલ, ખેતી કરતા હતા, આનંદથી ભગવાનનું ભજન કરતા હતા. બાજુવાળો હતો એનો વૈરી હતો. દુનિયામાં આજ ચાલતું હોય છે ને, દુનિયામાં શું ચાલે, કોઈક આગળ જતો હોય તો બીજાથી દેખી કમાય નહીં, એનો પાડવાનો ધંધો કરે. એ આપણે નહીં કરવાનું, આપણે તો સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ, અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ. જો આપણે એમ રહે કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું તો એ સાધુ કદાપી અવળું કાર્ય કરે નહીં, અને સત્સંગી એમ સમજે તે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, ભગત છું, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, તો એ કદાપી બીજું કાર્ય પણ ન કરે. તો આ ઈશ્વર બાપા પાસે આ ભગત ગયા, જીજીભાઈ પટેલ ખેડૂત હતા, કે સ્વામી મને આ બહુ ડરાવે છે, મારી ભેંસોને આવી કરી નાખે છે, મારા બળદને આમ કરી નાખે છે, મારે ખેતી કેવી રીતે કરવી. ઈશ્વર બાપા શાંતિથી બેસી રહ્યા હો ઘડીભર એની વાત સાંભળીને. બોલા જીજીભાઈ કહે છે કે બાપા, હે ઈશ્વર બાપા, પ્રખર અને નીડર, પ્રખર અને નીડર એવા આપણા લીડર ઈશ્વર બાપા, ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, જે સત્સંગ મહાસભાનું સુકાન સંભાળ્યું અને આપણે બધાને આજે આઝાદ કરી દીધા, એનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે ભલા માણસ. એ ઈશ્વર બાપા, બાપાશ્રીના આશીર્વાદથી બાપાશ્રીને સાથે રાખીને આ સત્સંગ મહાસભાને જબરજસ્ત વિજય ઘોષ તે કરી આપ્યો. એ ઈશ્વર બાપા ભલા ભગતને કહે છે કે ભગત શું છે, તો કે બાપજી મેં આપણે આજીજી કરી, મેં આપણે વિનંતી કરી, તો કંઈક દયા કરો. ઈશ્વર બાપા કહે છે કે શું છે, તો કાળી ચૌદશે આ કરવાનો છે. ઈશ્વર બાપા કંઈ ચિંતા ના કર, લે આ આપજી બાપાશ્રીને વાતો તું વાંચન કરજે. બોલા જીજીભાઈ કહે છે કે મને વાંચતા નથી આવડતું. બોલો નિર્દોષ ભાવે બે હાથ જોડીને આપણા ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાને ઓલા જીજીભાઈ પટેલ ખેડૂત પ્રાર્થના કરે છે કે મને વાંચતા નથી આવડતું એમ. ઈશ્વર બાપા કે વાંધો ને, લઈ જા વાત, તને હાથમાં તો રાખીશ ને, એને તારા હૃદય ઉપર તો તું એને પ્રેમ કરીશ ને, હા એનું તું ચુંબન કરજે.
હા આ વાતોનું તું ચુંબન કરજે, જા તને કાંઈ નહીં થાય. ઓલા ભગત કહે છે કાંઈ નહીં થાય. ઈશ્વર બાપા કહે છે કે મારા વચનનો વિશ્વાસ છે? હા બાપા, 100% વિશ્વાસ છે. તો જાઓ ખેતરમાં બેસજો, તમારા ઘેર બેસજો, જ્યાં બેસવું હોય ત્યાં બેસજો, પણ આ વાતને તમે તમારે હાથમાં રાખજો, તમારા છાતીએ દબાવી રાખજો અને વારંવાર તમે એને ચુંબન કરજો કે મારા આપજી બાપા, મારા આપજી બાપા, મારા આપજી બાપા. આ રીતે પ્રેમથી તમે એને પોકાર કરજો. પોકાર સાંભળીને બાપાશ્રી આવશે, સ્વામિનારાયણ ભગવાન આવશે અને કોઈનું કાંઈ નહીં ચાલે. આ પ્રકારે થઈ ગયું ભાઈ. તો આપણા ઈશ્વર બાપાએ ભગતનું બોલો કશું ન કર્યું. અબજી બાપાશ્રીની વાત આપી, અબજી બાપાશ્રી નામ બોલજે, બાપા મારા બાપા નામ બોલજે અને વાતોને છાતીએ લગાવજે અને તું એને ચુંબન કરજે, આંખો અડાડજે. તો ઓલો કાળી ચૌદશે બધું બહુ મથ્યો, 10 માણસોને લાવ્યો હતો. બોલો કે આને બધી ભેંસોને મારી નાખું, 2 બળદને મારી નાખું, હતો નતો એને કરી નાખું. 10 માણસો લઈને આવ્યો હતો એ ભાઈ. અનેક પ્રકારના નગારા તગારા વગાડતો વગાડતો ત્યાં ને ત્યાં ઢીલો ડફ થઈને પડી ગયો પોતે, કશું ન ચાલ્યું. કારણ કોનો પાવર હતો? સુપ્રીમ પાવર સ્વામિનારાયણ ભગવાનનો હતો. ઈશ્વર બાપાના વચને કરીને આ ભગત ભલે ભોળા જેવા લાગતા હતા, પણ એ ઈશ્વર બાપાના વચને કરીને, આપણા જીવન પણ બાપાશ્રીના વચને કરીને એ ભગતને કોઈ પણ વિઘ્ન આવ્યું નહીં. કાળી ચૌદશ લોકો તંત્ર વિદ્યા કરતા હોય છે, આપણે મંત્ર તંત્ર કોઈ પણ અસર કરે નહીં હો ભાઈલા. આ તમને કીધું એમ અઘોરી લોકો હોય છે અને બધા ચાર વાક લોકો હોય છે. લોકો વધારે શું કરશે? પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે એક તો જીભવા, શાસ્ત્રકારો કહે છે જીભને માટે બધા લલચાતા હોય છે, અને એક તો તમારી ગૃહ્ય ઇન્દ્રિય કામ ઉત્તેજિક વાસના પોષવાને માટે, આના માટે આખો દુનિયા તલપાપડ હોય છે. તો આજે આપે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને આપણી ગુરુ પરંપરા દેખો તો છે કેટલી બળવાન, હે દિવ્ય મનોહર મૂર્તિ આપણે ગુરુ પરંપરા સ્વામિનારાયણ ભગવાને આપી. તેને આપણે પ્રાર્થના કરીએ કે હે બાપા, અમે તમારા અભૂત બાળકો છીએ, ભૂલ તો કરતા હોઈએ છીએ, અમે ભૂલ અમે કરતા હોઈએ છીએ, પણ માફ કરી દેજો. હું બાળક તાળવાણ સમજુ, વિચાર વિવેક કાંઈ ન સમજુ, કરવાને ખરો ગરજુ, દયા દર્શાવજો રે મારા છેડ છબીલા શ્યામ, મૂર્તિમાં રાખજો રે આ સેવક સાધુ ભગવત પ્રિયદાસના. જય સ્વામિનારાયણ.